નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ બી એ આજે આપણે ચાલુ કરી રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ જેનું નામ આપણને આપ્યું છે કર્મચારી વ્યવસ્થા તો આજે આપણે કર્મચારી વ્યવસ્થાની અંદર જે જુદા જુદા જે શબ્દો છે જેમ કે કર્મચારીને લગતા જે કાર્યો છે કે એ ભરતી પસંદગી તાલીમ બદલી આ બધાનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીશું બેઝિકલી આ વસ્તુ તમને ક્લિયર હશે તો આગળ સમજવામાં વધારે ખ્યાલ આવશે એટલે આજે આપણે આ બધાનો મતલબ જોઈશું સૌથી પહેલો કીધું છે ભરતી હવે જો મિત્રો તમે એક વસ્તુ સમજી લો કે કોઈ બી કામ કરવું હોય તો જરૂર કોની પડશે કર્મચારીની જરૂર પડશે હવે એ કર્મચારી જે છે એ એકમની અંદર શું કરવામાં આવે દાખલ કરવામાં આવે મતલબ કે એકમમાં તમે કર્મચારીને લઈ રહ્યા છો બરાબર તો એ બેઝિકલી શું કહેવાય ભરતી કહેવાય જોઈએ પણ બેઝિકલી તમે કર્મચારીને દાખલ કરો છો એકમમાં પણ એના માટે કેટલીક કન્ડિશનો કીધી છે જેમ કે કઈ તો કે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની એક પ્રક્રિયા શું કીધું છે યોગ્ય સમયે એટલે કે જે સમયે જોઈએ તે સમયે કર્મચારી લેવાના છે યોગ્ય સંખ્યામાં મતલબ જેટલા સંખ્યામાં જોઈએ તેટલી સંખ્યામાં યોગ્ય જગ્યાએ તથા લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા જેને શું કહેવામાં આવશે ભરતી બરાબર એટલે ભરતી એટલે શું ખ્યાલ આવી ગયો છે એકમમાં કર્મચારી મેળવવા પણ જેટલા જોઈએ તેટલા જે સમયે જોઈએ તે સમયે અને જેટલા લાયકાત ધરાવતા હોવો જોઈએ ગમે તે કર્મચારી લેવા જોઈએ નહીં નહીં તો એકમમાં પછી શું થાય નુકસાન થઈ શકે છે એના પછી જોઈએ બીજો શું શબ્દ આપ્યો છે પસંદગી હવે પસંદગી એટલે શું તો એકમમાં જ્યારે તમે કર્મચારીને લઈ રહ્યા છો તો શરૂઆતમાં એ કર્મચારી શું કરશે એકમમાં આવવા માટે શું કરશે અરજી કરશે બરાબર અને એ અરજીઓ બધી તો આપણે સેપ્ટ તો કરીશું પણ એ આવેલી અરજીઓમાંથી એ કર્મચારીઓની અરજીઓમાંથી યોગ્ય અરજી આપણે શું કરીએ છીએ પસંદ કરીએ છીએ અથવા તો આવેલી અરજીઓના આધારે કર્મચારીની આપણે શું કરીએ છીએ નિમણૂક કરીએ છીએ એટલે શું કહેવામાં આવશે તો જોઈએ આવેલી અરજીઓની ચકાસણી કરવામાં આવશે કર્મચારી નોકરી જોઈએ છે તે અરજી કરશે આપણે અરજીની શું કરીશું ચકાસણી કરીશું અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવામાં આવશે જેને શું કહેવામાં આવશે પસંદગી અગાઉ આપણે શું જઈ ગયા ભરતી ભરતી એટલે શું કરવું યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની એક પ્રક્રિયા બીજું શું આપ્યું છે પસંદગી તો આવેલી અરજીઓની ચકાસણી કરવાની લોકોએ એપ્લાય કર્યું હશે અરજી કરી હશે અને એમાંથી યોગ્ય ઉમેદવારની શું કરવાની નિમણૂક કરવાની તમે શું માનો છો કે કર્મચારીને પસંદ કર્યો એટલે એને કામ આપી દેવાનું ના એ ગમે તેવી આવડત ધરાવતું હોય મારે એને શું કરવું પડે એને ટ્રેનિંગ આપવી પડે શું આપવી પડશે ટ્રેનિંગ જેને આપણે કહી શકીએ છીએ તાલીમ કહેવામાં આવશે તો તાલીમ શું કહેવાય તો જે કર્મચારીઓને તમે કાર્યમાં રાખો છો એને જે પણ કંઈ કામ કરવાનું હોય એના સંદર્ભમાં એટલે કાર્યના સંદર્ભમાં શું આપવામાં આવશે જ્ઞાન કોને આપવામાં આવશે તો કે કર્મચારીને કર્મચારીને તમે જે એના કાર્યના સંદર્ભમાં જે જ્ઞાન આપો છો જ્ઞાન બે પ્રકારના કીધા છે સૈદ્ધાંતિક કે પ્રાયોગિક તેને શું કહેવામાં આવશે તાલીમ ફરી વાર જોઈએ કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જેમ કે કોઈ વ્યક્તિ મને આપણે પસંદ કરીએ છીએ એ ખરીદ વિભાગ માટે લઈએ છીએ કયા વિભાગ માટે લઈએ છીએ ખરીદ વિભાગ માટે તો ખરીદીને લગતું એને સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવશે અને ખરીદીને લગતું એને કયું જ્ઞાન આપવામાં આવશે પ્રાયોગિક જ્ઞાન જેને શું કહેવામાં આવશે તાલીમ તાલીમ કોને આપવામાં આવશે તો યાદ રાખવાનું કર્મચારીને તાલીમ આપવામાં આવશે કોને તાલીમ આપવામાં આવશે કર્મચારીને બરાબર ફરી વાર ત્રણે રિપીટ કરીએ પહેલાં શું કીધું ભરતી તો યોગ્ય સમય યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિ મેળવવાની એક પ્રક્રિયા છે પસંદગી તો જે અરજીઓ આવી છે એની ચકાસણી કરવાની અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવાની તાલીમ એટલે કર્મચારીને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું કયું જ્ઞાન સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન ચોથું શું આપ્યું છે વિકાસ જો વિકાસ છે જનરલી એ આપણે યાદ રાખવાનું ઉચ્ચ અધિકારીઓ છે ને એમને આપ ધ્યાનમાં રાખીને થતો હોય છે તો ઉચ્ચ સંચાલકો કે વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન તાલીમ આપતા હતા કર્મચારીને પણ અહીંયા આગળ શું વિકાસ તો શું યાદ રાખવાનું ઉચ્ચ સંચાલકોને કે વિભાગીય અધિકારીને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જેને શું કહેવામાં આવશે વિકાસ કહેવામાં આવશે તાલીમ અને વિકાસ આપણને સેમ લાગે છે એમ પણ બંને વચ્ચે ડિફરન્સ છે હમણાં જો કે તાલીમ કર્મચારીને આપવામાં આવે વિકાસ ઉચ્ચ સંચાલકો કે વિભાગીય અધિકારીને આપવામાં આવે છે હવે બદલી કોને કહેવાય તો આનું એક આપણે એક્ઝામ્પલ લઈએ જેમ કે કોઈ વ્યક્તિ છે એક કંપનીમાં કામ કરી રહ્યો છે બરાબર જેમ કે અમદાવાદની કંપની છે એની બીજી બ્રાન્ચ સુરતમાં પણ છે તો હવે શું થઈ રહ્યું છે જુઓ એ વ્યક્તિ અહીંયા કામ કરે છે તો એને એવા કામ માટે સુરત ટ્રાન્સફર કરી દેવામાં આવે કામ એ જ કરવાનું પગાર પણ એ રીતે મળતો તો સત્તા પણ એ જવાબદારી પણ એ જેવું અહીંયા હતું એવું બધું ત્યાં મળશે હવે સુરતમાં મતલબ નવું કંઈ કરવાનું નથી એને જે અમદાવાદમાં કરતો તો એ જ કામ હવે સુરતમાં કરવાનું તેની શું થઈ કહેવાય બદલી થઈ કહેવાય ટ્રાન્સફર થયું કહેવાય જોઈએ જ્યારે કોઈ કર્મચારીને તેના વર્તમાન હોદ્દાને સમકક્ષ તેવા હોદ્દા પર આવે એટલે વર્તમાન વર્તમાન હોદ્દા જે જગ્યાએ છે એને સમકક્ષ એવાને એવા જ હોદ્દા પર મૂકવામાં આવે તે સાથે તેની સત્તા જવાબદારી વેતનમાં કોઈ ફેરફાર નહીં થાય સત્તા તો જેટલી અમદાવાદમાં હતી બ્રાન્ચમાં એટલી ને એટલી જ રહેશે ત્યાં પણ તેને બદલી કહેવામાં આવશે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે જોઈએ તો શું લખ્યું એક સ્કૂલના શિક્ષકને બીજી સ્કૂલના શિક્ષક બનાવવામાં આવે હવે ત્યાં જઈને એને એ જ કામ કરવાનું છે કે જે પહેલાં સ્કૂલમાં કામ કરતા હતા બરાબર તો અહીંયા આગળ આપણે કેટલા મતલબ સમજી ગયા પાંચ ભરતી પસંદગી તાલીમ વિકાસ અને બદલી એના પછી આગળ જોઈએ આપણને તો શું આપ્યું છે બઢતી બઢતી એટલે કહેવામાં આવે પ્રમોશન જેમ કે કોઈ કર્મચારી છે એ નીચલા લેવલ પર કામ કરી રહ્યો છે એને ક્યાં મૂકવામાં આવે ઉપરના લેવલ પર તો એની સત્તા પગાર જવાબદારી આ બધું શું થઈ જશે વધી જશે તેને શું કહેવામાં આવશે બળતી કહેવાય જેમ કે શિક્ષકને પ્રિન્સિપાલ તમે બનાવો જોઈએ શું લખ્યું છે જો કોઈ કર્મચારીને તેના વર્તમાન હોદ્દા કરતાં ઊંચા અને લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે સાથે તેની સત્તા જવાબદારી વેતનમાં શું થાય છે વધારો તો તેને શું કહેવામાં આવશે બઢતી એટલે પ્રમોશન એક્ઝામ્પલમાં શું આપ્યું છે શિક્ષકને શું બનાવવામાં આવે પ્રિન્સિપલ બનાવવામાં આવે તો આ શું થયું કહેવામાં આવશે એનું પ્રમોશન થયું કહેવાય સત્તા વધી ગઈ જવાબદારી વધી ગઈ વેતન પણ વધી ગયું છે આગળ જોઈશું હવે અપકર્સ જો હવે બઢતીમાં શું થયું ઉપર ગયો એ પ્રમોશન થયું તો અપકર્ષમાં એ શું થશે નીચે આવશે એ શિક્ષાત્મક પગલું પણ કહેવાય જોઈએ જો કોઈ કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ક્યાંથી એના વર્તમાન હોદ્દા પરથી ક્યાં લઈ જવામાં આવે નીચલા હોદ્દા પર સાથે સાથે એની સત્તા જવાબદારી વેતન આ બધું શું થઈ જશે ઘટી જશે તેને શું કહેવામાં આવશે અપકર્ષ જોઈએ જો કોઈ કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચા અને ઓછા લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે તે સાથે તેની સત્તા જવાબદારી વેતનમાં ઘટાડો થાય તેને અપકર્ષ છે જેમ કે પ્રિન્સિપાલ હોય એને શિક્ષક બનાવી દઈએ તો અપકર્ષ થયું કહેવાય ઓકે એના પછી આઠમો ટોપિક કયો આપ્યો છે નિવૃત્ત નિવૃત્ત એટલે તો રિટાયરમેન્ટ થવું આપણને ખ્યાલ છે રિટાયરમેન્ટ વ્યક્તિ છે ને બે રીતે થાય એક તો વય દ્વારા વય એટલે એ જ બીજી સ્વૈચ્છિક સ્વૈચ્છિક એટલે સામે ચાલીને રિટાયરમેન્ટ લઈ દે જોઈએ જો કોઈ કર્મચારી એકમમાંથી છૂટા થાય અથવા તો કર્મચારીને એકમમાંથી છૂટા થાય તો તેને નિવૃત્ત કહેવાય કઈ રીતે થઈ શકે છે વય નિવૃત્તિ અને સ્વૈચ્છિક નિવૃત્તિ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું સમજ્યા જુદા જુદા પારિભાષિક શબ્દો જેમ કે આપણે જોઈ ગયા એ પ્રમાણે પહેલાં ભરતી કોને કહેવાય પસંદગી તાલીમ વિકાસ બદલી એ પછી બળતી અપકર્ષ અને નિવૃત્તિ તો મિત્રો આ બધા જે શબ્દો મેં તમને જે સમજાયા છે એ બધા તમારે જેને ખૂબ ધ્યાનથી સમજવું પડશે કારણ કે આ જો શબ્દો આવડશે બધા તો એના આધારે અગાઉ જે આગળ આપણે જે અભ્યાસ કરીશું એમાં તમારે સમજવામાં બહુ સરળતા રહેશે અને જો આજ ખબર નહીં પડી હોય તો આગળના પ્રશ્નોમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે તો મિત્રો આજના લેક્ચરમાં મેં તમને જે સમજાયું છે એ તમે પીડીએફમાંથી સારા રીતે એને લખી લેજો સમજવાનો પ્રયત્ન કરજો ઠીક છે જેથી આપણે અગાઉ સારો અભ્યાસ કરી શકીશું થેન્ક યુ વેરી મચ